समाचार में अगर बात करिए तो भगवान जगन्नाथ की 145मी रथयात्रा जयरे अमदावाद शहर की अंदर निकलवानी है त्यारे आज नाथनी नेत्रोत्सव विधि योजाई थी। महत्वपूर्ण कही शकाय के आंखे तेमने पाटा बांधवामां आव्या छे, त्यारे बीजी तरफ शहर पुलिस नुं ग्रांड रिहर्सल पण करवामां आव्युं छे। महत्वपूर्ण कही शकाय के भगवान जगन्नाथ की 145मी रथयात्रा आ वखते अमदावाद शहर की अंदर धामधूमपूर्वक उजवावा जई रही छे, त्यारे अमदावाद में भगवान जगन्नाथ की नेत्रोत्सव विधि हाल संपन्न थवा पामी छे। त्यारे बपोरे 12 वागे मालपुवा અને દૂધ પાકનો જે ભંડારો છે કરવામાં આવી રહ્યો છે, ભગવાનની જે ધજા છે તે બદલવામાં આવી રહી છે, અને સાથે જ સીઆર પાટીલ દ્વારા પણ જે કહી શકાય કે અત્યારે અહીંયા નેત્રોત્સવની જે વિધિ છે તે કરવામાં આવી, અત્યારે ભગવાન જગન્નાથજીની જે ધ્વજારોહણ છે તે કરવામાં આવી રહી છે। મેયર આપણી સાથે છે, મેયર શું કહેશો જે પ્રમાણે આજે ધ્વજારોહણનું કાર્યક્રમ છે, નેત્રોત્સવની વિધિમાં પણ ભાગ લીધો। ભગવાન શ્રી જગન્નાથજીની 145મી રથયાત્રા જ્યારે અમદાવાદ શહેરમાં નીકળવાની છે ત્યારે સમગ્ર અમદાવાદ નગરજનોને તથા ભાવિ ભક્તોને હું શુભકામનાઓ પાઠવું છું। આજના ધ્વજારોહણના કાર્યક્રમમાં જે લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, છેલ્લા 2 વર્ષના કોરોના કાળ દરમિયાન રથયાત્રામાં જે ભક્તો ઉમટી પડવાના હતા, આ પહેલી વખતે છેલ્લા 2 વર્ષમાં પહેલી વખતે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે કે અત્યારે પણ ધ્વજારોહણનો જે કાર્યક્રમ છે તે અત્યારે થઈ રહ્યો છે, અને સાથે જે મામેરા સહિતના જે વસ્તુ છે તે અત્યારે જે વાત કરીએ કે મામેરા સહિતના જે અત્યારે તમામે તમામ જે મામેરાના લોકો છે તે પણ અત્યારે હાજર રહ્યા છે, અત્યારે મામેરું લઈને આવ્યા છે। કહી શકાય કે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળનાર છે ત્યારે અત્યારે તમામે તમામ જે ભક્તો છે તે લોકો રાહ જોઈ રહ્યા છે, અને સાથે જે ભક્તોના લોકો જે અહીંયા જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં હાજરી આપે છે। કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। અત્યારે સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ।